જેતપુર નગરપાલિકા દ્વારા બનતા સીસી રોડની નીચી ગુણવત્તાની મટીરિયલ વાપરવાના આક્ષેપો સાથે નગરપાલિકાના મહિલા સદસ્યએ સીસી રોડના મટીરિયલ મિક્સિંગ પ્લાન ઉપર તપાસ કરી અને અનેક આક્ષેપો કર્યા હતા. આજે સવારે જેતપુર નગરપાલિકાના કોંગ્રેસના મહિલા સદસ્ય શારદાબેન વિગડા જેતપુરના ચાંપરાજપુર પાસે આવેલ સીસી રોડ બનાવવા માટે જે મટીરિયલ મિક્સિંગ પ્લાન્ટ હોય ત્યાં જઈને તપાસ કરી હતી. વહેલી સવારે પ્લાન્ટ શરૂ થાય તે પહેલાં જ મહિલા સદસ્ય પ્લાન્ટ ઉપર ધસી આવ્યા હતા અને પ્લાન્ટમાં વપરાતી સિમેન્ટ, રેતી, કપચી વગેરેની જાત તપાસ કરી હતી, જેમાં તેઓને મોટા પ્રમાણમાં ભેળસેળ થતી હોવાના આક્ષેપો કર્યા હતા. તેઓએ પ્લાન્ટ ઉપર પ્રીમિક્સ કરેલ રેતી સિમેન્ટ કંપનીને હાથમાં લઈને તપાસ કરી હતી. સાથે સાથે આ પ્રીમિક્સ મટીરિયલને પાણીમાં નાખીને અંદર ધૂળનું પ્રમાણ હોવાનું દેખાડ્યું હતું અને પ્લાન્ટમાં બનતા અને રોડ બનાવવામાં વપરાતા મટીરિયલમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભેળસેળ થતી હોવાના આક્ષેપો કર્યા હતા. સાથે સાથે નગરપાલિકા દ્વારા શહેરમાં જે રોડ બનાવવામાં આવે છે તેમાં પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યા હતા અને એક જ વિસ્તારમાં એક જ રોડ અનેક વખત ફરી વખત બનાવવામાં આવે છે એના આક્ષેપો કર્યા હતા. વહેલી સવારે નગરપાલિકાના સીસી રોડ મિક્સિંગ પ્લાન્ટ ઉપર ધસી આવેલ મહિલા સદસ્યના પ્લાન્ટમાં ચાલતી ગેરરીતિના આક્ષેપોના પગલે નગરપાલિકાના બાંધકામ વિભાગના ઇજનેર પ્લાન્ટ ઉપર આવી પહોંચ્યા હતા અને સમગ્ર પ્લાન્ટની તપાસ કરી હતી. સાથે અહીં બનતા અને શહેરમાં રોડ બનાવવામાં કામમાં લેવાતા સિમેન્ટ, રેતી, કપચી અને પ્રીમિક્સ મટીરિયલના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલીને તપાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું અને વધુ તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આશીષ પાટડિયા, ZS TV, જેતપુર. રેડ પાડવામાં આવી છે, શું શું બહાર આવ્યું છે અને કઈ રીતનો માલ અહીંયા આગળ વાપરવામાં આવશે? આયા કાકરીને બદલે ધૂળવાળી કાકરી વાપરવામાં આવી છે, રેતીને બદલે ગારો વાપરવામાં આવ્યો છે. 2013 થી આ નરેશભાઈના રોડ ચાલુ છે અને એક એક રોડ જેતપુરની અંદર ચાર ચાર વાર થયો છે. મેં કીધું કે સારું આવી રીતનું કેમ થાય છે, એક રોડ ચાર વાર કોઈ દિવસ હોય અને તૈડું પડી જાય, પણ અહીંયા સિમેન્ટ ચાલુ વપરાય છે, રેતી વપરાતી નથી, ધૂળ વપરાય છે અને કાકરી ધૂળવાળી વપરાય છે. હું 8 વાગ્યાની આવી અને પ્લાન્ટ ઉપર બેઠી, મેં મિલીભગત જોયું, અધિકારીઓને ફોન કર્યા, મીડિયા વાળાને બોલાવ્યા અને મોટામાં મોટું કૌભાંડ આજે પકડાણું હોય તો જેતપુર નગરપાલિકાનું મોટામાં મોટું આ કૌભાંડ છે કે આખા ગુજરાતમાં હરમાવી શકે એવું આ કામ અત્યારે ચાલુ છે, તમે જોઈ શકો છો. અને નમૂના મેં લીધા છે, તમે જોવો. પણ તમે વિચાર કરો કે એક એક રોડ ચાર ચાર વાર થયો હોય તો આ ઇન્જિનિયર વાહે કેટલા અધિકારીઓ હચવાતા હોય, તો જ આ જેતપુરની જનતાનો એક એક રોડ ચાર ચાર વાર થાય ને? આવું ક્યાંય માન્યું છે કે વરોદીમાં એક રોડ ચાર વાર થાય? જેતપુરમાં ઇતિહાસ છે. સ્ટેન્ડ ચોક, પછી ડોબરિયાવાડી, એમજી રોડ, ચાંદલી ચોક, આવા રોડ એક એક વખત ચાર ચાર વાર થયા છે. હવે આગામી તમારા પગલા શું હશે? આમાં આગામી અમારા પગલા એ છે કે હવે અમે સરદાર ચોકનો જે રોડ છે એમાં એને લોખંડ વાપરું નથી, 100% 20% લોખંડ વાપરું છે અને બનાવવાળાએ ચોખ્ખું જ કીધું કે બેન એમાં લોખંડ છે નહીં, હવે એ રોડ તોડાવવાનો છે અને આ માટે અમે હાઈકોર્ટ લુગાણ લડવું હશે તો લડશું, બાકી આનું કૌભાંડ અમે બહાર પાડી જ દેવું. અને આમાં જેટલા અધિકારીઓ સત્તાધીશો ચૂંટાઈ ગયેલા, મામલતદારો, કલેક્ટરો જેટલા હશે એટલા બધાને હું જેલવાલે કરી દઈ. અને આ તો ડાયરેક્ટ મીડિયાએ છે, ચાલુ ભરાણ ભરતું હતું એમાંથી રેતી લઈ અને મેં પાણીમાં નાખી ડોરું થઈ ગયું, તમે જોવ. હવે આ લોકો લેબોરેટરીમાં ન ફેરવે તો સારું છે, બાકી મીડિયામાં તો આ ચોખ્ખું દેખાય જ છે કે આ કૌભાંડ છે, તમે જોઈ શકો ને. હવે સરકાર આની હોય અને કદાચને જો આ મિલીભગત હાલતી હોય તો જ એક કરોડ ચાર વાર થયો હોય, ન કરાવો થાય ભાઈ. અહીંયા નંબરે કોઈ ઇન્જિનિયર કે નંબરે કોઈ એમનેમ પ્લાન્ટ ચાલુ, તમે જોવો ધૂળના પ્લાન્ટ ચાલુ, ધૂળના રોડ બને ચોમાહામાં. આ જેતપુરનો વિકાસ, આ જેતપુરની નગરપાલિકા, આ રેસિડેન્ટોના વેરા તમે જોવો, અહીંયા કોઈ ગામમાં કહેવાવાળું છે કે નથી? આજ હું 8 વાગ્યાની આવીને આ બધું